બીપોર જોઈ વાવાઝોડાને લઈ અને દરિયાકાંઠાના જિલ્લામાં તંત્ર એલર્ટ છે. તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ યથાવત છે. 3 દિવસ ગુજરાત માટે ચિંતાજનક છે. હાલમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું નજીક આવશે તેમ પવનની ઝડપ વધી અને 115 કિલોમીટર સુધી પહોંચી શકે છે. સૌથી જોખમી 4 જિલ્લાઓમાં એનડીઆરએફના જવાનો તૈનાત છે. દરિયાકાંઠે વિમાન દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે. જાફરાબાદમાં 15 ફૂટથી વધુ મોજા ઉછળ્યા તો જામનગરમાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો. ભારે પવનથી ઘર પરથી સોલાર પેનલો પણ ઉડવા લાગી હતી. વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. દરમિયાનમાં હવામાન ખાતા દ્વારા જણાવાયું છે કે આગામી 24 કલાક બાદ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વળી શકે છે. अगले 24 आवर्स के लिए उसका मूवमेंट नॉर्थ नॉर्थ ईस्ट वर्ड रहेगा. 24 आवर्स का बाद विपर्जय साइक्लोन का मूवमेंट 24 आवर्स का बाद उसका मूवमेंट रहेगा नॉर्थ नॉर्थ वेस्ट वर्ड. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કેવી અસર વર્તાઈ રહી છે ત્યારે દરિયાકાંઠાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બિપોરજોય વાવાઝોડાનો ખતરો પોરબંદર પર તોળાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાના લીધે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. પોરબંદરના તંત્ર દ્વારા 293 આશીષ સ્થળો અને 4 સાયક્લોન સેન્ટરની તૈયારીઓ કરવામાં આવી છે. તો આ તરફ અમરેલીના પીપાવાવના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવા અપીલ કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્રની આગાહીઓ છે ત્યારે હું આપને હાલ દરિયાનો કરંટ બતાવું તો પીપાવાવ પોર્ટ ઉપર હાજ ધીમે ધીમે કરંટ જામતો જાય છે. વાવાઝોડાના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. દરિયા કિનારે વસતા લોકોને વાવાઝોડાને લઈને એલર્ટ કરવામાં આવ્યા. વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી. કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે એનડીઆરએફની ટીમોનું 4 જિલ્લામાં ડિપ્લોયમેન્ટ કરાયું છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપોરજોય ચક્રવાતને લઈ તંત્ર એક્શનમાં આપ્યું છે. સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની 4 ટીમોનું પ્રી ડિપ્લોયમેન્ટ કરાવ્યું છે અને સૌથી જોખમી એવા 4 જિલ્લામાં 1-1 ટીમ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ અને વલસાડ પોરબંદર જેવા 3 ટીમો રવાના કરાઈ છે. એનડીઆરએફની 26 સભ્યોની ટીમે આધુનિક સાધનોની સાથે વલસાડમાં ડિપ્લોય કરાયા છે. મહત્વનું છે કે એનડીઆરએફની ટીમ અતિ આધુનિક સાધનોની સાથે આ ટીમ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. એનડીઆરએફના અધિકારીઓ દરિયા કિનારાના વિસ્તારોનું નિરીક્ષણ કરશે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ચાપતી નજર રખાશે. આજ અમારી 2 ટીમે વડોદરા સે નીકળી હોઈ હૈ, જિસમે એક વલસાડ કે લિયે ઓર એક ગીર સોમનાથ કે લિયે યહાં નીકળી હોઈ હૈ. જૈસા કે સાયક્લોન કી પહેલે સે IMD કે દ્વારા પ્રેડિક્શન્સ હૈ ઓર કાફી તેજ જો એક્સ્ટ્રીમ સ્ટોર્મ્સ ચલ રહે હૈ તો યહાં બારિશ કી સંભાવના હૈ, તેજ હવાએં હૈ જિસસે કી ડેમેજેસ કી સંભાવના હૈ, તો ઉસી કે રિગાર્ડિંગ મે આજ અમારી ટીમે યહાં તક પહોંચ ગઈ હૈ. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપોરજોય વાવાઝોડાએ ચિંતા પ્રસરાવી છે. તંત્રએ કહ્યું કે વાવાઝોડાનો ખતરો યથાવત છે, જેને પગલે સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે. છેલ્લા 12 કલાક દરમિયાન બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવ્યું છે. પરિણામે દરિયા કિનારાના વિસ્તારો પર ખતરો યથાવત રહ્યો છે. આ ખતરાને ધ્યાને લઈ તમામ તંત્રોને સાબદા કર્યા છે. માછીમારી બંધ કરાવાય છે તો બંદર પર ભયજનક સિગ્નલો મુકાયા છે. ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરાને ધ્યાને લઈ અને દરિયા કિનારાને સ્પર્શતી અનેક સેવાઓ સામે પણ જોખમ છે, જેને લઈ દરિયા કિનારા પરની અનેક સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરિયામાં હાલમાં ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે અને દરિયાની લહેરોમાં ભારે કરંટ હોવાને કારણે સુરતમાં ડુમસ અને સુવાલી બીચ પણ પ્રવાસીઓની માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત ભાવનગર વચ્ચેની રો રો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, જૂનાગઢમાં રોપવે સેવા પણ બંધ કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે અને દરિયામાં માછીમારી માટે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક બંધ કરી દેવાઈ છે. આ તમામ વ્યવસ્થાની સાથે સાથે એનડીઆરએફ અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. દરિયા કિનારે વસતા લોકોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે બિપોરજોયનું સંકટ. આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
सौराष्ट्र सहित अन्य केटलाक पंथकोना वातावरण में पण वावाजोड़ानी असर जोवा मळी हती। बपोर बाद अचानक जामनगर शहर वातावरण में पलटो जोवा मळ्यो हतो अने अनेक विस्तारों में वरसादी झापटा पड़ा था, ज्यारे अन्य केटलाक विस्तारों में धूळनी डमरीओ उड़ती जोवा मळी। आ तरफ डांग जिल्लाना वातावरण में पण पलटो जोवा मळ्यो हतो। आहवा सहित आसपासना विस्तारों में भारे पवन और गाजवीज साथ वरसाद वरस्यो हतो। बीपोर जोई वावाजोड़ानी असर सौराष्ट्र पंथक में पण जोवा मळी हती। सौराष्ट्रना वेरावळना दरिया किनारा पर भारे पवननी साथे वरसाद वरस्यो हतो। भारे पवन फूंकाता दरियाए रौद्र स्वरूप धारण कर्यु होय तेम ऊंचा मोजा उछळ्या हता। महत्वनु छे के हवामान विभाग द्वारा सर्जायेला चक्रवातने पगले 5 दिवस गुजरात में वरसादनी आगाही व्यक्त करवामां आवी छे, जेमां दक्षिण गुजरात सौराष्ट्र अने कच्छमां वीजळीना कड़ाका अने पवननी साथे वरसादनी शक्यता व्यक्त कराई छे। एटीएसની ટીમે પોરબંદરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા 4ને દબોચ્યા છે। ડીજીપી વિકાસ સહાય માહિતી આપતા કહ્યું છે, આઈએસકેપી સાથે સંકળાયેલા કાશ્મીરના 3 શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે। આ શખ્સો ઉબૈદ મીર, હનન શોલ અને મોહમ્મદ હાઝિમ બુટમાં ઈરાન થઈ અને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા। ખોરાસનથી અન્ય દેશમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામની તૈયારી હતી, પરંતુ દેશ છોડે તે પહેલાં જ એટીએસએ ત્રણેયને દબોચી લીધા હતા। સુરતની એક મહિલા અને કાશ્મીરના એક ઝુબેર મુન્સી નામના શખ્સની પણ સંડોવણી ખુલી છે। સુમેરા બાનુની ધરપકડ કરી છે। આ શખ્સોની પાસેથી મળેલા લેપટોપ મોબાઈલમાં તેની આતંકી સંગઠન સાથેની સંડોવણીના પુરાવા મળી આવ્યા છે। ઝુબેર અંગે કાશ્મીર પોલીસને પણ જાણ કરાઈ છે। પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। સુમેરા બાનુ કો ભી और इन तीनों के विरुद्ध में एक FIR दाखिल हुआ है। ये FIR UAPA के तहत दाखिल की गई है। गृह राज्य मंत्री हर्ष संघवीए गुजरात पुलिस ने अभिनंदन आपता कहूं छे, पुलिस रात दिवस एक करी अने आ कामगिरी करी छे। जे मॉड्यूल पकड़ायु छे तेनी ऊंडाणपूर्वक तपास थशे, आवनारा दिवसोमां वधारे विगतो खुलशे। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પાટણમાં પહોંચ્યા હતા। અહીં જનસભાને સંબોધતા તેમણે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા। 2024 લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ સક્રિય છે। કેન્દ્ર સરકારના શાસનના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત નેતાઓ દ્વારા જે તે મતવિસ્તારમાં જઈ લોકસંપર્કની શરૂઆત કરી દેવાય છે। પાટણમાં સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં CR પાટીલ, બળવંતસિંહ રાજપૂત સહિત આગેવાનો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી। આ સાથે તેમણે રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું, કાશ્મીરમાં 370 કલમ હટશે તો લોહીની નદીઓ વહેશે, પણ રાહુલ બાબા લોહીની નદીઓ તો દૂર, પણ કોઈને કાકરી ચાળો કરવાની પણ હિંમત થઈ નથી। 5 ઓગસ્ટ 2019 દિવસે કલમના એક જ ઝાટકે 370મી કલમ હટાઈ દીધી અને આ રાહુલ બાબા એ વખતે કહેતા હતા કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, રાહુલ બાબા લોહીની નદીઓ છોડો, કોઈનો કાંકરી ચારો કરવાની પણ હિંમત નથી થઈ કાંકરી ચારો કરવાની। એનસીપી અધ્યક્ષ શરદ પવારે પાર્ટીમાં કર્યો મોટો ફેરફાર। ભત્રીજા અજીત પવારને પડતા મૂકી પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો। પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ બાબતની જાહેરાત ખુદ શરદ પવારે કરી। સુપ્રિયાને મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે। જવાબદારી સોંપતા સુપ્રિયા સુલે કહ્યું છે કે NCPને વધુ મજબૂત કરવા માટે હું તમારા બધાની સાથે ખંતપૂર્વક કામ કરીશ અને રાષ્ટ્રની સેવા કરીશ। તો પ્રફુલ પટેલને પણ કાર્યવાહી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા તેમણે ખુશી વ્યક્ત કરી અને પાર્ટીનો આભાર માન્યો, કહ્યું કે હું મારી પાર્ટી વધુ મજબૂત બનાવીશ। પ્રફુલ પટેલે પાર્ટીએ મધ્યપ્રદેશ, ગોવા અને રાજસ્થાનની જવાબદારી સોંપી છે। પાર્ટીમાં મોટું નામ અને શરદ પવારના ભત્રીજા અજીત પવારને પડતા મૂકવામાં આવ્યા છે। તેમને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવી, કોઈ જવાબદારી સોંપવામાં ન આવતા અજીત પવાર પ્રેસ કોન્ફરન્સમાં પણ ગેરહાજર રહ્યા હતા। અગાઉ 2 મહિના રોજ NCPના અધ્યક્ષ પદ છોડનારા શરદ પવારે રાજીનામું આપી 4 દિવસમાં પાછું લઈ લીધું હતું। તેમણે કહ્યું હતું કે હું પાર્ટીના કાર્યકરો અને નેતાઓની ભાવનાઓનું અપમાન કરી શકું નહીં। બાજુ ફરી એકવાર આંદોલનના મેદાનમાં ઉતરશે। કેન્દ્ર સરકાર બ્રિજભૂષણની ધરપકડ કરવા તૈયાર ન થતા 15 જૂન ફરી વિરોધ કરવાની જાહેરાત કરી છે। રેસલર્સ અને WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ વચ્ચેના વિવાદમાં આજે સોનીપતમાં ખાપ પંચાયત યોજાઈ, જેમાં સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પહોંચ્યા હતા।
બંને ખાપ પ્રતિનિધિઓએ ગૃહપ્રધાન અમિત શાહ અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથેની બેઠક વિશે જણાવ્યું. કુસ્તીબાજોએ કહ્યું છે કે સરકાર બ્રિજભૂષણની ધરપકડ કરવા તૈયાર નથી. બજરંગ પુનિયાએ કહ્યું છે કે કેન્દ્રએ 15 જૂન સુધીનો સમય લીધો છે, તો બ્રિજભૂષણની ધરપકડ માટે કોઈ કાર્યવાહી નહીં થાય તો વધુ એક ધરણા કરવામાં આવશે. જ્યારે સાક્ષી મલિકે કહ્યું છે કે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ અમે એક છીએ અને એક રહીશું. વિનેશ ફોગાટના આવા પાછળનું એક કારણ છે કેટલીક પૂછપરછ ચાલી રહી છે. સાથે તેમણે કહ્યું છે કે અમે શરૂઆતથી જ માંગ કરી રહ્યા છીએ કે બ્રિજભૂષણની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જો તે બહાર રહેશે તો બીજા લોકોને તેનો શિકાર બનાવશે. સાથે જ કુસ્તીબાજ સાક્ષી મલિકે ચીમકી ઉચ્ચારી છે કે જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે ત્યારે જ અમે એશિયન ગેમ્સ રમીશું.